એમાંય સંગીત સ્ટુડિયો સંગીતા એના માલિક પંકજભાઈ બેઠા છે, તાળીઓથી વધાવો. અને આ સરસ મજાના માઇક અશોક સાઉન્ડ બોટાદ ભાઈ જે કે પટેલ તાજો ટકો કરાવીને મારો બાપ આવ્યો છે, તાળીઓથી અને વધાવો. શેટાવા કોક મરી જોઈએ તોય ટકો કરાવી નાખે. મેં કીધું એને મારે રાખો કેમ હવે. અને એમાંય પાછા પંકજભાઈ વાણિયા, વાણિયાના કેમેરા અને પટેલનું માયક ને દરબારનું ઘર ને આયર બોલવામાં આમાં ખામી હું રહી મન કયો. આનાથી બીજો કળિયુગ કયો હોય શકે એ કયો હાલો. અને મને વાણિયા બહુ ગમે મારા આમ. ઘડીક ખમ હોય વાણિયાની વાત કરું છું, એકાદી વાત કરીને પછી મૂકી દઉં. હા વાણિયા મને બહુ ગમે. અને દરબારના ઘેરે વાણિયાની વાતો કરીને જ બધા રાજી થાય. પાછા અમે વાણિયાની ઘેરે દરબારોની વાતો કરતા હોય તો એ રાજી થાય બોલો લ્યો. કારણ કે બે હારો હારે જ આવી આવ્યા, કા નગર શેઠ સુખી હોય ને કા રાજા સુખી હોય. અરે રાજકવિ હોય ખરા પણ રાજકવિ એટલા બધા સુખી ન હોય, કારણ કે એને આશીર્વાદમાં બધું કાઢી નાખ્યું હોય કે બાપ તો તને આપ્યું જા. પણ વાણિયા બહુ સુખી. એણે મારી પહેલી વહેલી એકવાર સીડી બનાવેલી, પહેલું રેકોર્ડિંગ આ સંગીતા સ્ટુડિયોમાં થયું. એટલે મેં એક મહિના પછી મેં એને ફોન કર્યો, મેં કાં પંકજભાઈ કાંઈ વેચાણું મને કે આ ફ્લેટ વેચાણો, મારી ગાડી વેચાણી. પછી અત્યારે જો કે એણે 200 જેટલા કેટલા ભાગ થયા, એટલા થઈ ગયા 200 જેટલા ભાગ થઈ ગયા. હારો માણસ અને વાણિયા હારા જ હોય. શું કામ એ હારા રે છે, હોતા નથી હારા રે છે. મોદી વાણિયા છે, વાણિયા છે ને. હા પાડે હારો છોકરો હોય તો હવું કે હો અમારા માસીનો દીકરો થાય આ. અને નબળો જ હોય તો હગા કાકાનો છોકરો હું કે કુટુંબે અમારું કાંઈ લેનો દેનો નહીં અમારો. એટલે આની ઉપરી નક્કી થાય છે કે હારા બનો. આશારામ બાપુ ના ભગત લાગે. આને સામી ગયું કે હવે જે બોલો હાલે બસ, હવે બસ એલા બસ. મારા બાપ થોડાક પીડ્યા રહેવા દે, અમને ભીર્યું ભીર્યું લાગે. હા ખરેખર આ રૂપિયામાં કરંટ છે. અમારે ન લઈ જવાનો હોય પણ આમ ગાતા હોય ને ખાલી માથા ઉપર આવે ને તો ફેફસા મળે ફાટો, ભલે ફેફસા ફાટી દે પણ મૂકવું નથી હવે. એટલે પૈસા કરંટ. એટલે મૂળ વાત કરતો હતો, ઘણું બધું આમ તો કહેવા જાય તો આખી રાત્યું ને રાત્યું વહી જાય તો પાર ન આવે. પણ એની સામે પાછું ભજન અંદરથી એમ કહે છે કે પાછું કંઈક સાંભળવું છે. એટલે એખાદી વાણિયાની વાત કહી, કોઈ પણ વસ્તુમાં સાંભળેલું ખોટું હોય શકે, જોયેલું ખોટું હોય શકે, અર્થમાં બહુ ભૂલ પડે. જોયેલું ખોટું એટલે આ મારો ને મારો હાથ છે, તમને હથેળી દેખાય, મને પોસો દેખાય છે, દ્રષ્ટિકોણ હોય શકે. કોઈ વાતમાં ઉતાવળ ન કરવી. અને આપણે છે ને ઔરંગઝેબ, હકીકત ઔરંગઝેબે લખ્યું છે કે અમુક જગ્યાએ હું ક્ષત્રિયોની ફોજને મોકલતો નહીં. શું કામ? આ લોકોને પાછું વાળું ફરતા આવડતું જ નહોતું. ઔરંગઝેબે લખ્યું છે કે ક્ષત્રિય સમાજને પાછું ફરતા આવડતું જ નહોતું, બાકી અમુક જગ્યાએ પાછું ફરી જવાય. ન્યાયી મોગલોની ફોજને મોકલતા હતા પાછું ભાગવાનું હોય. એટલે આપણને પાછું ફરતા આવડ્યું ને, હવે આપણે પાછા ફરતા અમુક હોય તો આપણે એટલે જ ગાડીઓમાં હવે રિવર્સ ગિયર આપ્યા છે, આખો માર લેવાનો. ઉતાવળ ન કર્યું. જો ઉતાવળ કેમ દખ દે એ કહો. વાણિયા ની ઘીરે સોર આવ્યા. દિવાલ ખોદતા હતા, એ ખોદવાનો અવાજ સાંભળીને શેઠાણી જાગી ગયા. શેઠ ને કે જાગો. શેઠ કે હુઈ જા સાની મની, હુઈ જા
અરે કે પણ દિવાલ ખોદ હોય જને મારે નહીં હોય આપણી ઘરે જે ફડાકા એ નહીં યાર નો ઘડાડે નો ફડાડે અમે અમે મારે વધારે હું પ્રોગ્રામ એને ખબર છે હું વાણિયા સમાજના વણિક સમાજ જૈન સમાજ બધાને પ્રોગ્રામ વધારે ઘણા કરું હું કાં બે કલાકમાં એ ધરાઈ જાય હું એ ધરાઈ જાઉં તાણીને તો બોલવાનું ધીરે ધીરે પોચ્છું પોચ્છું બોલવાનું પંખીડા ને યા પિંજરું પોચું પોચું લાગ ન જૂનું પોચું પોચું એટલે આમ ખરેખર આપણે દુહા દુહા સંત ગાય આપણે શરૂ કરીને ઘડાડણ ફરે તો તરત કે ધીરે ધીરે છોકરા ડરે છે અમેરિકા હકીકત બનેલો અમેરિકા મેં શરૂ કર્યું દઉં ડમક ડમક દા દુર ડમક કે ધી ખોટું બધું બન ન ઘડાડ ન ફાડાડ દઉં ડમક ડમક દા દુર દઉં ડમક નથી ઘણા કરીને ધીરે નહીં ઘણા નહીં ફાડાડ છોકરા રડે છે અમારે સાચવવા પડે છે અને ખરેખર અમેરિકામાં આપણામાં ફેર શું છે ખબર મૂળ અમેરિકામાં આપણામાં ફેર એટલો ભાઈ અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે બે વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટાછેડા બે થી ત્રણ વર્ષ લગભગ એ લોકોનો ડૉક્ટર સાહેબ ઘરનો હાલ અને આપણે એક ભાવ નહીં આપણે હાથ હાથ ભાવ હાલે શું કામ આપણો તૂટક તૂટક પ્રેમ બપોરે તો બાંધીને બેઠા હોય આપણે એ પાછા સાંજે સમાધાન થાય ઓલે ઓલે આમ ઘર તો ઘર તો પાસે આવે હમણાં હું વાળોમાં શું કર્યો નથી કેવું મારે વાળોમાં શું કર્યું નથી કેવું લે બપોરે કેવી ગાડી દેતા હતા પાછા અત્યારે કે હું વાળોમાં કર્યો કેવું બપોરે કહેતા હતા આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે ત્યાં વળી બોલે શું કે હું તને નતો કહેતો બા ને કહેતો છું ને ત્યાં વૈશમાલી ખોટે ખોટે ઉપાડ લીધો હા મને લાગ્યું તો તે મને કહો જ નહીં પણ હું ઉતાવળીને વળી વૈશમાં કૂદી પડી બા ને કહેતા હતો મને ક્યાં કઈ વાંધો જ છે એ ખીચડીને કઢી કર્યા એ ખાઈને હોઈ જાવ સાલા મને આપણા દેશના રોડ જેવો પ્રેમ છે ક્યાંક ડ્રાઈવર છે ક્યાંક બમ્પ નો હાઈવે હડાડાટ એટલે હાથ ભવાલે પતિ પત્ની ભોળાનાથના મંદિરે પગે લાગતા હતા એની પત્ની કહેતી હતી હે ભોળાનાથ મને હાથે ભવા પતિ મળવો જોઈએ તો ઓલો વાહે ઉભો ભો કે હે ભોળાનાથ હાથમાં જ ભવ હોવો જોઈએ એ કે ફલાણા ભાઈ બહુ આઝાન બાહુ એ કે પગ હાથ એના એ કે ગોઠણથી હેઠા આઝાન બાહુ તા કે આઝાન બહુ કાંઈ નથી ઘર ભંગ થયા તો ડોલું વેવી વેવીને લાંબા હાથ થઈ ગયા આવે આવે ન્યા જ જઈ આમાં આમાં તમે જોવો તો ખરા હો હો વાના ઉપડ્યા એટલે એ ઉતાવળ ન કરે એ મારે નહીં એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય બહુ ઝીણી વાત જો પકડાય પકડજો બધાને અત્યારે અત્યારે દાંત કાઢવા ફરજિયાત નથી બહુ ઝીણો મુદ્દો છે ચા આપો લક્ષ્મણ બાપુને ચા આપો અને આજ એનો જેટલી ચાપ આવી ને એટલું તે એનો અને કારણ કે આ એક જ ગાયક એવા છે અલંગનું વાંદરીપાનું કેમ બધી નટે લાગે એમ લક્ષ્મણ બાપુ ઓલ સૂરે લાગે સાહેબ કોઈ પણ સૂર હોય આમાં કાંઈ ઘટે નહીં નટ પકડાઈ જાય એમ વાહ મારા બાપુ વાહ અને એક બીજું કહું કે અહીં બેઠા છે ને વખાણ નથી કરતો કલાકારીમાંથી જેને સાધુતા ચડી હોય આવી એક વ્યક્તિ શ્રાવણ મહિનો આખો નર્મદાને કાંઠે સાહેબ
આખો શ્રાવણ મહિનો ભજન કરે છે. અને શિવરાત્રિના મેળામાં કેવલ ને કેવલ કોઈ કલાકારો માલી સાધુતા હોરી હોય અને શિવરાત્રિમાં કોઈનો એમ કહેવાય કે અખાડો પડતો હોય તો એ લક્ષ્મણદાસ બાપુ છે. એટલે આપણે ગમે છે એટલે આપણે કહીએ છીએ, એટલે સારું હોય તો કહેવાય. મેરા ભી ઉતારા પડેગા પણ હજી વાર લાગેગા, હજી મેરે કો અંદર સે સાધુતા હજી ઉપડી નહીં હે. એટલે એક ભાઈના પત્ની લક્ષ્મણદા બાપુ પિયર ગયા હોય એના જાય, પિયર ગયા પછી 15 દી થઈ ગયા પણ એને ફોન એ ન કર્યો ને તેડવાય ન ગયો. એટલે બેને હામેલી ફોન કર્યો 15 દી થઈ ગયા. આ 15 દી થયા નથી તમારો ફોન, નથી તમે તેડવા આવ્યા, અને આ 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, તમે મને કેદી તેડવા આવશો? ત્યારે બોલે ટૂંકું કીધું 15 દી પછી સમજાય, ત્યારે દાંત કાઢ્યો હોય ત્યારે ફરી જાત નથી. અમુકને 15 દી પછી સમજાય, આલે લે ઈ વાત હતી આલે લે. એમ શેઠની ઘીરે ચોર આવ્યા, દિવાલ ચોર ખોદતા હતા, શેઠાણી જાગી ગયા, શેઠને જગાડ્યા કે જાગો આ દિવાલ ખોદે, શા નિમની રે, રાતનો ઢંઢો કરતા એને ઢંઢો કરવા દેવાય, કોઈના ઢંઢામાં વિક્ષેપ ન કરાય, શા નિમની લે. અરે કે પણ આપણે દિવાલ, શા નિમની રે, અમઠું એસી મૂકવાનું છે, ટાઢા પોળના કામ કરે તો કડવા દે ને. શેઠાણી કે આ તો હાવ કાયર જે છે, એ કાયર તો કાયર, તમે તમારા રૂમમાં વ્યા જાઓ, તમારાની વેટમાં બોલવાનું ભૂયા જાઓ. બાઈ વહી ગયા એના રૂમમાં ઘોળ્યું, જેવી એની પત્ની એના રૂમમાં ગઈ એટલે આ ભાઈએ અલંગની પાઇપ લીધી, અને જે જગ્યાએ ખોદવાનો અવાજ આવતો હતો ત્યાં પાઇપલીન ઉભા રહ્યા, અને ચોરે જે એમ કહેવાય કે બાખું પાડ્યું દિવાલમાં, હોલ ઇન ધ વોલ, કે વોલ ઇન ધ હોલ જે કંઈ કહેવાતું. હું નિહાળે ગયો તેથી ટ્રાફિક બહુ હતું, પણ હોલ ઇન ધ વોલ, દિવાલમાં કાણું પાડ્યું, અને ચોરને આમ આવવું હોય એટલે આમ હાથ લઈ અને જેવું આમ જામ મોઢું આવ્યું, અને શેઠે ઘા કર્યો, વાયડાઈ કરીએ ને તો ઘા ચૂકી જાય, કાયર કોઈ દી ઘા ન ચૂકે, એને ખબર છે કે ચૂક્યા તો મર્યા, અને બરોબર લોહી લઈને શેઠે એક માર્યું તો પાઇપનો આસડો કરી નાખ્યો, અને ઓલો ચોર નાહ્યા છોટી ગયો, બીજા ચોર ઓલાને લેવાય ખોટી નો છે. શેઠે પાછી પાઇપ સીધી કરી અને એની પાઇપ ખંભે લઈને ગામમાં તાજા સરપંચ બનેલા, અને તેથી જ બરોબર ભેંસનું ઘી લગાડેલું મૂસી હતી, અને આપણને કોઈ બાંધવા વાળું ન મળ્યું, તેથી મૂસી ઉપર દાજ્યું બહુ કાઢીએ આપણે. એક વાણિયાનો છોકરા દરબારે માર્યો, દરબારે માર્યો વાણિયાનો છોકરા, એટલે વાણિયાએ કીધું બાપુ મારો વાક હું ઈ તો કયો, તારા વાકની વાતે કેટલી ઘડી રહ્યા, તમે તો વાકમાં ન આવો, તમારે હું બેંધ રહેવું હો. હા એ જેને સોંપતું હોય એને સોંપે. હા તાજા સરપંચ બનેલા ભાઈઓ અને બિન હરીફ સીધા શેઠ ના સરપંચ ના ડેલી માં, સરપંચ કાકા, એ સરપંચ કાકા, લાગે હું છું વાણિયા, ડેલી ખોલો, ડેલી ખોલી, મારી ઘીરે સોર આવ્યા, મને ખબર છે તમે કાળી રાતનો હોકાળો ફાઈડ્યો માળા તમે, અને કાંડા પડ્યો તમારી જેવું ગામમાં કોઈ સાહેબ નહીં, એટલે સરપંચ ચાલો, અને આપણને જ કોક આવું કહેવા વાળું મળે, અમથે અમથા જો ઘા કરી લે તઈને એમાંય કહેવા વાળું મળે, અને એમાંય શેઠ. અરે કે શેઠ લાવો લાવો, તો શેઠે પાઇપ આપી દીધી, શેઠે લીધું હાથમાં ફાનસ, મોર શેઠને વાહે બાપુ તાજા સરપંચ, દૂર ફાનસ રાખીને દેખાડે, જોઈ રહ્યો ઓલો જોઈ રહ્યો, સરપસે જોયા વગેરે પાઇપ માર્યો, ઓલો મરી ગયેલો તો હતો, એક પાઇપ જ્યાં સરપસે માર્યો તો શેઠે ફાનસ નો ઘાક નાખ, આલે લે એક ભેગો પટાવી દીધો, વાહ ભાઈડો, વાહ મળદ, વાહ બાપુ, વાહ. તા તો વળી બાપુ કે ચવાલ જ નથી ને, એમાં શું છે હવે આવી વાતમાં વળી.
શું ભૂંડ્યું કે હવે આવું કરવું એટલે શું કે તાતો શેઠે આખું ગામ ભેગું કર્યું. આ સરપંચ ના લાયક કહેવાય. તમે કોઈ ડી ભાઈડ કોઈ ફોર્મ ભીડ્યા છે આમાં? આ મંડ ગાંગી કહેવાય. એક ભેગો છોડને પટાવી નાખ્યો સરપંચ કે સવાલ જ નથી. સન્માન કરો. હવારના પોરમાં ઓલા ઓલા પાસે જાટાની મુડ્ડો ભલે ના પીડ્યો, ઓલો એમણે દિવાલમાં જેમ કેમ અડધો એરો ફોણમાં મરી ગયેલો પીડ્યો એમ ઓલો સોર પડેલો તાટિયા લબડે. ઈ ન્યા કોઈ જશો નહીં. ગામ ભેગું કર્યું, સન્માન સંભાળમ. એમાં શેઠાણી આવ્યા. શેઠાણી શેઠને બોલે કે અહીંયા આવો, હું છે આ સન્માન સંભાળમ. એક ભેગો બાપુએ સોરને મારી નાખ્યો. એ કે હું જાગતી હતી, સોરને તમે માર્યો, મરદ તમે છો, તમારું સન્માન થવું જોઈએ. શાની મની રે તને નો ગાંડી ખબર પડે હાસુ સન્માન શું છે? આપણે બીજાના સન્માન કરવાનો હોય, આપણે સન્માન લેવાય નહીં ગાંડી, તનનો કબડું હોય ઘર ભેગી થઈ જાય. નહીં મરત બોલતી નહીં, મરદ ની દીકડી થામાં બોલી માં માઇન નવા સડપર આઠમાં આવ્યા. એ સન્માન સમારંભ હાલતો હતો ને એમાં ખાતું આવ્યું. ઝાલા સાહેબ જેવો ઝાબાસ પોલીસ ઓફિસર અને અધિકારી નરમ નો અવાજ હોય, ડોક્ટર ગરમ નો અવાજ હોય. અધિકારી કોઈ પીએસઆઈ હોય અને એ એક હાથમાં માળાનો બેરખો અને કડીમાં રિવોલ્વર, ભૂંડી બહુ લાગે. શિવાજી રામદાસજીના આશ્રમમાં ઉસરીને મોટા થતા હતા અને 5 વર્ષના શિવાજી સહજ એક બને કે બધાય ઋષિ મુનિઓ કે ઋષિ કુંવરો અંદર રહેતા હોય અને બધાય માળાને પૂંજા લેતા કરતા હોય એટલે સહજ એમ કહેવાય કે શિવાજી 7 વર્ષના શિવાજીના હાથમાં માળાનો બેરખો આવી ગયો અને સમરથ રામદાસજી જોઈ ગયા. અને સમરથ રામદાસજીને કોક દી વાંચ્યું, બોલ્યા છે સમરથ રામદાસજી શિવાજીને પકડીને. એટલું રામદાસજી બોલ્યા, શિવા આજ કે બાદ મેને તેરે હાથ મેં માળા દેખી તો મેં તુજે કાટ ડાલુંગા. આજ કે બાદ તેરે હાથ મેં જો મેને માલા દેખી તો મેં તુજે કાટ ડાલુંગા. તેરે લીએ માલા હમ રખેંગે, રાષ્ટ્ર કે લીએ ભાલા તુમ ઉઠાઓ. જે વસ્તુ જેના હાથમાં હારી લાગતી હોય ત્યાં લાગે. અધિકારી 100% અધિકારી એને ઘેરે પૂજા કરે બરાબર, પણ પોલીસ સ્ટેશન આવી ત્યાં શ્રી રામ ચંદ્ર કૃપા ભૂંડું લાગે. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એમ કરીને પોલીસ સ્ટેશન આવે અને જમાદાર ને જે પોલીસ સ્ટાફ હોય ફડાક દીને આમ સલામું મારે, ધીરે ધીરે ખોટા જોડા તોડો, માં કામ વગરનું બળ નહીં કરવાનું. કેવું ભૂંડું લાગે સાહેબ. ચાલો કેટલાને પકડીને લાવ્યા છો? કે આજે અમે 3 જણાને પકડીને લાવ્યા છીએ. અચ્છા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશને લાવ્યા? તમે એવા માતા જ પિતા, તમે એવા, તમે એવા બંધુ સખા, તમે એવું, તમે એવ વિદ્યા દ્રવિણમ, તમે એવ, તમે એવ સર્વ મમ દેવ દેવ. ચાલો ત્રણેયને સામા બેસાડો, એના ત્રણેયને હાથમાં પાણી આપો. ચાલો ભૈલા 3 વાર પાણી પી જાઓ, મનમાં વિષ્ણુય નમઃ વિષ્ણુય નમઃ બોલી જાઓ. ચાલો ભૈલા, હવે તમે અંતર્મુખ થઈને તમારા આત્માને પૂછીને કહો, તમે આ ગુનો કર્યો છે? હવે આત્માને પૂછવાની જેનામાં તાકાત હોય એ ગુનો કરે ખરા? અને ઓલા એમ માને, એ તો પગના તળિયા મળે ફાટવા તારે, હવે રવાજો રવાજો કહો સર રવાજો, પછી માને. એમ અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માસ દવાથી માણા નથી હાજો થતો. ડોક્ટર ઉપર ભરોસો, એક ફલાણા સાહેબે મારું બાવડું પકડી લીધું, 100% હવે મને સાજું થઈ જશે. આ 50% વિશ્વાસ કામ કરતો હોય. જેની પહેલી દવા, આયુર્વેદના ઋષિઓ એમ કે જેની પહેલી દવા લ્યો છો એને ભગવાન માનો અને આ દવાથી મને 100% સારું થશે એ વિશ્વાસ અંદર લઈને પછી દવા પીવો. અમારે એક ડોક્ટર છે સાહેબ, કોઈ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ જે આવે ને સીધો ડારો દે, હું આવ્યો એ, હું આવ્યો ખબ ખબ થોડ્યો આવ. એ કે સાહેબ બસમાં બેહું ચક્કર સડે, મરી જા ટેમ્પા વાળા, બસ ના દીકરા થાય પાછા ને ચક્કર સડે, નહીં બેહવાનું બસમાં, લાઈવ 150. તું હું આવ્યો? એ કે સાહેબ હું ઘઉં વાળું ખાવ તો પેટમાં દુખે, મરી જો બાજરો મોઢા હરાડા ને પાછા પેટમાં દુખે, લાઈવ 150, નહીં ઘઉં ખાવાના. એક જણો રોજ આ ચિત્ર જોવે કે આ તો ગજબ છે યાર. વાડીએ પાણી વાળતા હતા ને યાદ આવ્યા ડોક્ટર,
પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો આવડો નાખેલો, એમાં પાવડો છૂટો કર્યો અને હાથો લીધો ખંભે અને સીધા દવાખાને. ડોક્ટર કે હું આવ્યો, એ કે સાહેબ ત્રણ શરદી થાય એમ થાય, કોકને એક બે નાખો. ડોક્ટર કે નાખવા જવે, લાય 150 કે આઈ લો 150. ડોક્ટર ને શાર નાખ્યા, ડોક્ટર સીધા કોમામાં. ચાર દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ને એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડા ના હાથા વાળા નો હારા. બરોબર સન્માન સમારંભ હાલતો હતો અને એમાં ખાતું આવ્યું. પૂછ્યું શેઠ શું છે? એટલે ત્રણ ઘડી ત્રણ ભાઈ હું સીટા સન્માન સમારંભ ગોઠવું એટલે સાહેબ તમને આમંત્રણ નથી દેવાનું. અમારા ગામના સરપંચે એક સુડવીલટાનું કામ કર્યું, ગ્રામ રક્ષક દળની જરૂર નથી અમારા ગામ. બસ અમારા સરપંચ સાહેબ બધું આવી ગયું. સે હું મારી ઘેડે સોળ આવ્યા હતા, આખું ગામ સાક્ષી. એક એક પાઇપ ભેગો માંડ નાખ્યો જો પડ્યો. હે સરપંચ ચવાલ જ નથી ને હું ચાલ પાય. સીધા 302 માં નાખીને જીપમાં નાખીને ઉપાડ્યા. ત્યારે શેઠે શેઠાણીને કોણી મારી કીધું, આ સન્માન ઉતાવળી બહુ તું. કહેવાનો અર્થ, કોઈ જગ્યાએ ઉતાવળની જરૂર નથી, બસ ભાવ અને ભક્તિ અને સદગુરુની કૃપા. અને કાંઈ ન કરી શકો તો મુબારક, પણ જિંદગીમાં એક જીવનમાં એવો ભાઈબંધ ગોતજો કે કોક દી ને ખંભે માથું નાખીને રોઈ શકાય.